ઉત્તરાયણ અધૂરી તેવું લાગે. મૌલિક આપની પાસે આવીશું અને સુરતની વાત કરીશું. તો તાપી બ્રિજ સિવાયના તમામ ફ્લાયઓવર બંધ કરવામાં આવ્યા છે. ટુ વ્હીલરની અવર જવર બંધ રખાય છે. પોલીસ કમિશનરે બ્રિજ બંધ રાખવાનું જાહેરનામું આપ્યું છે. ટુ વ્હીલર પર આવતા લોકોને પોલીસે અટકાવ્યા છે. તો ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને સુરતથી ચેતન અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. ચેતન, ઉત્તરાયણની મજા તો હોય જ છે, પરંતુ સાથે સાથે કેટલાક જે વાહન ચાલકો છે તેમના માટે આ સજા બની જતી હોય છે, અને તેના માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જી દીક્ષિતા, કોઈ પણ વાર તહેવાર હોય, સુરતી લાલાઓ તમામ વાર તહેવાર રંગેચંગે ઉજવતા હોય છે, ત્યારે ઉત્તરાયણનો જે પર્વ છે તે ઉત્તરાયણના પર્વની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. આ વખતે સુરતી લાલાઓ 3 દિવસ સુધી ઉત્તરાયણના પર્વની ઉજવણી કરશે. જો કે તે પહેલાં સુરત પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં તાપી નદી પરના બ્રિજ સિવાયના તમામ જે ઓવરબ્રિજ છે તે વાહન ચાલકોની અવર જવર માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. કારણ કે દીક્ષિતા, દર વર્ષની જો વાત કરીએ તો ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા તમામ જે ટુ વ્હીલર ચાલકો છે તેમને દોરાના કારણે અકસ્માત નડતો હોય છે. ઘણા એવા લોકો છે તેમનું અકસ્માતના કારણે મોત પણ નીપજ્યું છે. ત્યારે આવા ગંભીર બાબતોને ધ્યાનમાં રાખીને સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેનું ચોક્કસપણે અહીં પાલન કરવામાં આવી રહ્યું છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે સુરતના કતારગામ વિસ્તારના દ્રશ્યો છે, જ્યાં જે ઓવરબ્રિજ છે તે તમામ જે વાહન ચાલકો છે તે વાહન ચાલકો માટે બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ જે બ્રિજ છે તે બ્રિજના બંને જે છેડે છે તે TRB તથા જે સ્થાનિક પોલીસ છે તે સ્થાનિક પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ જે જાહેરનામું છે 14 અને 15 આમ 2 દિવસ સુધી આ જાહેરનામાનું તમામ જે લોકો છે તે લોકો દ્વારા પાલન કરવામાં આવશે. જો જે પણ વ્યક્તિ આ જે જાહેરનામું છે જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આપ જોઈ શકો છો જે TRB જવાન છે તે વહેલી સવારે 6 વાગ્યાથી જે ઓવરબ્રિજ છે તે ઓવરબ્રિજ પર ઊભો રહ્યો છે, અને તમામ જે વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે તેમને રોકી પણ રહ્યો છે, અને બ્રિજની નીચેથી જવા માટે તેમને આદેશ આપવામાં આવી રહ્યો છે. કારણ કે દર વર્ષે સુરતમાં દોરાના કારણે 10થી વધુ જે લોકો છે તેમના મોત પણ નીપજી ચૂક્યા છે, અને આ રીતની ઘટના ફરી ના બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સુરતમાં 100થી વધુ જે બ્રિજ છે તે બ્રિજ આજે વાહન ચાલકો માટે બંધ રાખવામાં આવશે. અને મહત્વની વાત છે કે લોકો પોલીસ કમિશનરના જે જાહેરનામું છે તે જાહેરનામાનો તમામ પ્રકારનું પાલન કરે તે માટે TRB જવાન સાથે સ્થાનિક જે પોલીસ કર્મચારી છે તે પોલીસ કર્મચારી પણ જે તે બ્રિજ છે તે બ્રિજ ઉપર ઊભા રહેશે, અને લોકોને જે જાહેરનામું છે તે જાહેરનામાનું પાલન કરવામાં આદેશ આપશે. જી બિલકુલ, આપ બંને જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો તાપીનો જે ઓવરબ્રિજ છે ત્યાંથી અત્યારે તમામ લોકોને ડાયવર્ટ કરવામાં આવી રહ્યા છે, કારણ કે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ઉત્તરાયણમાં લોકો ટેરેસ પર જઈને પતંગ ઉડાવવાની મજા માણતા હોય છે, પરંતુ જે કપાયેલા પતંગ દોરી સાથેના હોય છે તેના કારણે જે વાહન ચાલકો છે તે લોકોના ગળા કપાવવાની શક્યતાઓ વધી જતી હોય છે, અને આવા જે ઘટનાઓ છે તે વધારે બને નહીં તે માટે થઈને આ જાહેરનામું.